ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે 24 ગામના સરપંચો, આગેવાનો, ખેડૂતો, ધારાસભ્ય, યાર્ડ ચેરમેન, પાલિકા પૂર્વ પ્રમુખ સહિતની ઉપસ્થિતિમાં ઇકોઝોન મુદ્દે મીટિંગ યોજાઈ. તાજેતરમાં સરકાર દ્વારા ઇકોઝોનનો નવો કાયદો અમલમાં થવા જઈ રહ્યો છે, જેનાથી ગીર પંથકના ખેડૂતો, નાના મોટા ધંધાર્થીઓ સહિતના ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થતા ઘણા મુશ્કેલી ઊભી થવાની છે. ત્યારે દિવસને દિવસે ગીર પંથકના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજરોજ તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે 24 ગામના સરપંચ, ખેડૂત, આગેવાનો મહત્વની મીટિંગ યોજવામાં આવી. તેમાં તાલુલાના ધારાસભ્ય ભગવાન બારડ, પાલિકા પૂર્વ પ્રમુખ અમિત ઉંડકટ, ચેરમેન ભૂપત હિરપરા, યાર્ડના ચેરમેન સંજય શિંગાડા, કિસાન સંઘ સહિતની બહોળી હાજરી જોવા મળી. ધારાસભ્ય ભગવાન બારડે મીટિંગમાં ખેડૂતોને જણાવેલ કે ઇકોઝોનનો કાયદો લાગવાને હજુ 60 દિવસનો સમય છે, હજુ કાયદો લાગેલ નથી. આ લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ તેનો વાંધો સરકારને રજૂ કરવાની છૂટ છે. માટે તમામ ગામના સરપંચ જેને કોઈ પણ વાંધો હોય તે મુદ્દા સાથે સરકારને રજૂઆત કરે. તેમાં આ વિસ્તારના ધારાસભ્ય અને એક ખેડૂત તરીકે કાયદામાં જેટલો ફેરફાર થાય અને ખેડૂતોને ફાયદો થાય તે મારો પ્રયાસ રહેશે. આજની આ મીટિંગમાં ઉપસ્થિત તમામ સરપંચો અને ખેડૂતો ભારે આક્રોશમાં જોવા મળ્યા હતા. ખેડૂતોને કોઈ પણ પુરાવાની જરૂરિયાત માટે શા માટે વન વિભાગની NOC લેવી પડે છે? સિંહો કે અન્ય વન્ય જીવોનું રક્ષણ ખેડૂતો જ કરે નહીં કે વન વિભાગ માટે આવા કાળા કાયદાને વખોડી કાઢી આ કાયદામાં ફેરફાર થાય અને ખેડૂતોના હિતમાં નિર્ણય આવે તે માટે આગામી 8 તારીખે પરિવાર સાથે રેલી કાઢી 24 ગામના ખેડૂતો આવેદન પત્ર પાઠવશે અને સરકારમાં વાંધા અરજી રજૂ કરશે. જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તૈયારીઓ બતાવી હતી, જે આજની મીટિંગમાં તમામ ઠરાવો કરાયા હતા. તાલાલા વિસ્તારના ધારાસભ્ય તરીકે આ વિસ્તારની પ્રજા અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ માટે કાયમી વચ્ચે હતો છું અને રહીશ. સરકારમાં યોગ્ય રજૂઆત કરીશ અને આ ઇકોઝોનના કાયદાની સાચી માહિતી ઉપસ્થિત લોકોને આપી હતી. હવે એમાં અમારી જે વિસંગતતાઓ છે, ખેડૂતોના કાયદા, પછી બાંધકામને લઈને, પછી તેમાં લાઇટ લેવું હોય, કનેક્શન લેવા હોય, હોમસ્ટે લેવું હોય, જે ગામડાઓનો વિકાસ, અંદરના બોટરફ્રન્ટના ગામડાઓનો વિકાસ ના રૂંધાય તેનો અભ્યાસ કરી જે 2 મહિનામાં અમારે વાંધા મૂકવાનો છે કે જેમાં સુધારો વધારો કરવાનો છે, તે અમે બધા 24 ગામના સરપંચો, ગામના આગેવાનો, ખેડૂતો સાથે રહી અને એક મજબૂતીથી એક ધારદાર. મારું નામ સુધીર થોપણભાઈ ઝાલા. અમે આ ગીર વિસ્તારના છીએ અને આજે તાલાળા જે ગીરનું પાટનગર કહેવાય ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન બાબતે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખેડૂતો વિરોધી જે આ કાયદો લઈ આવ્યો છે, ખેડૂતનો ભાષામાં કહીએ તો આને કાળો કાયદો કહેવાય, એ એટલા માટે કે પર્યાવરણ બચાવવા અને વન્ય પ્રાણીઓને બચાવવાનો ઠેકો ફક્ત ખેડૂતો ઉપર જ હોય એવું લાગે છે. જે જંગલ ખાતાની જવાબદારી છે એ ખંખેરી અને ખેડૂતોને દંડવામાં આવી અને અલગ અલગ કાયદા રૂપે ખેડૂતોના હાથ બાંધી લીધા છે. નાની નાની બાબતોમાં પણ મકાન બાંધવું હોય, ફેન્સિંગ કરવી હોય, નથી. અમારા માટે તો એક લોકશાહીની અંદર લડતનો એક અભિપ્રાય છે. આ કાયદો 2011માં લાગ્યો અને આ કાયદાનો વિરોધ મેં 2012ની અંદર જૂનાગઢ કલેક્ટરશ્રીને કરેલો છે અને આ 2013થી આ વાવાઝોડું આયલું આવે છે. આ 2015માં પણ આનો વિરોધ કર્યો હતો અને અત્યારે 2024માં, એટલે અમે જ્યાં સુધી જીવશું જો અમારા દીકરાઓને ગીર વિસ્તારમાં જો અમારે રહેવા દેવા પડશે તો આ કાયદો જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી ગીરની કમરવંતી પ્રજા છે આ આંદોલન કરતી રહેશે. એટલે સરકારે વિચારવાનું છે કે ખેડૂતના હિતમાં કાયદો રાખવો છે કે ખેડૂતના અહિતમાં. જો ખેડૂતના અહિતમાં કાયદો ઘડવામાં આવશે તો સરકારે આનો માથા પરિણામ ભોગવવા પડશે. માત્ર ગીર એક નથી, કાલે જૂનાગઢની અંદર ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથના આગેવાનો ભેગા થયા હતા અને સંપૂર્ણપણે સરકારમાં જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એ લોકોએ પણ કીધું છે કે જો આ કાયદો દૂર નહીં થાય તો અમારા આ શાસન ગીરની આસપાસ રહેતા ગામડાઓમાં બધા અને એક ગામડાનો ખેડૂત છું. ગામના આગેવાન તરીકે ઇકોઝોનનો જો સાહેબ કાયદાઓ આવશે તો ખેડૂતોને ઘણી બધી નુકસાનીઓ સહન કરવી પડશે. 1.03 કિલોમીટર આ છે એ અમને કોઈ કાયદાનું જ્ઞાન નથી કે 0-1માં શું થાય. વધુમાં વધુ અમારું ગીરમાં 0-1માં જ આવે છે તો અમારે આ બધા કાયદાનું વિસંગ છે અને આ કાયદો કાયમી રદ થાય એવી અમારે માંગણી છે. આની પહેલાં પણ જો કાયદાઓ 1963માં નાખ્યા તરીકે આજ પણ અમને એટલા બધા નડે કે ખેતરમાં વીજ વાયર નહીં, રોડ રસ્તા રિપેરિંગ નહીં, અમારા કે અમારે ધૂળ માટી કે કોઈ વસ્તુ ચરિયાણ કરવા ન જાય. આવા કાયદાઓ છે તો હવે વધારે કાયદાઓ છે તો અમારે ક્યાં જવું અને આ કાયદા અમને કાયમી અસર કરતા થશે. આજની મીટિંગમાં દરેક સરપંચો